वैष्णव जन तो બાપુ બહુ ભણેલા, વિલાયત જઈ આવેલા અને દેશના મોટા નેતા, દુનિયામાં મહાત્મા તરીકે જાણેતા, જ્યારે બા તો સાવ અભણ. વળી બાપુનું જીવન હતું કઠોર તપપરાયણ, પાવકની જ્વાળા જેવું. એમના જીવનમાં થોડી થોડી વારે કંઈ ને કંઈ પરિવર્તનો આવ્યા જ કરે. બાપુ પોતાના વિચારોના પાલનનો ખૂબ આગ્રહ રાખતા, તેમાં બાની તો ખરેખર તાવણી જ થતી. એટલે ઘણા ખરા એમ જ માનતા કે બિચારા બાને એનું ખૂબ દુઃખ રહ્યા કરતું હશે, બાપુની સાથે રહીને બા ત્રાસી ગયા હશે. આવા જ કંઈક વિચાર કરતા એક બહેને એકવાર બાને પત્ર લખ્યો અને એમાં બા પ્રત્યેની પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી. એ પત્ર વાંચીને બાને ખૂબ દુઃખ થયું. બાએ એનો જવાબ આપતા લખ્યું, તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો, તો તમે કેમ જાણ્યું કે મને ગાંધીજી બહુ દુઃખ આપે છે? મારો ચહેરો ઉતર્યો હોય છે, મને ખાવા વિશે પણ દુઃખ આપે છે, તે તમે જોવા આવ્યા હતા? મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં નહીં હોય, તેઓ સત્યથી આખા જગતમાં પૂજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે, હજારોને સલાહ આપે છે. મને કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક એમણે કાઢ્યો નથી. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય તો કહે, તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે. ગાંધીજી છાપે ચડાવે, બીજા ઘરમાં કંકાસ કરે, મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. મારા સગાવાલાઓમાં ખૂબ પ્રેમ છે, મિત્રોમાં મારું ઘણું માન છે. તમે મારા ઉપર ખોટી આડ ચડાવો છો તે કોઈ માનવાનું નથી. હા, હું તમારા જેવી આજકાલના જમાના જેવી નથી. ખૂબ છૂટ લેવી, પતિ તમારામાં તાબામાં રહે તો સારું, નહીં તો તારો ને મારો રસ્તો નોખો એવી હું નથી. હું તો સનાતની હિન્દુ સ્ત્રીને છાજે તેવું વર્તન કરનારી છું. પાર્વતીજીને એવું પણ હતું કે જન્મો જન્મ શંકર મારા પતિ છે. બેન, તારું ધ્યાન પણ હું દોરું, તું માને છે? એવું કંઈ દુઃખ મને બાપુ આપતા નથી, અને મારા અને ગાંધીજી વચ્ચેના સુખ દુઃખની ચિંતા તમે નહીં કરો તો મને વધુ ગમશે. મારે તમને કેમ સમજાવું કે મારા જેવો પતિ તો કોઈને નહીં હોય. ગાંધીજી સૌના બાપ તરીકે વર્તે છે અને મારા બહુ જ અંગત વડીલ તરીકે. વૈષ્ણવ જન